મોરબી દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ પીએલ દાખલ કરી હતી. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવાની માંગ છે. દેશમાં આવા પુલ માટે નિયમ બનાવવાની માંગણી છે. મોરબીમાં જે દુર્ઘટના બની છે 134થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ગુજરાત સરકારે પણ ઉચ્ચ સ્તરીય તપાસ કરી છે અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. અને સુપ્રીમ કોર્ટના વકીલે જે પીએલ દાખલ કરી છે, સુપ્રીમ કોર્ટે પણ હામી ભરી છે અને આ મામલે સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરાશે. અરવિંદ સિંહ દિલ્હીથી અમારા સંવાદદાતા જોડાય છે. અરવિંદ, બતાઈએ, સુપ્રીમ કોર્ટ મેં 14 નવેમ્બર કે બાદ યા 14 નવેમ્બર કો સુનાવણી આ શરૂ હોગી, ક્યા કુછ આજ બાત સામને આ રહી હૈ? जी, वकील विशाल तिवारी ने ये याचिका दाखिल की है जनक, और याचिका में कहा गया है कि मोरबी में जो पूरा हादसा हुआ है इसकी न्यायिक जांच होनी चाहिए और इसके लिए सुप्रीम कोर्ट के एक रिटायर्ड जज की अध्यक्षता में एक कमीशन का गठन होना चाहिए. इसके अलावा भविष्य में इस तरह की घटनाएं ना हो उसको रोकने के लिए याचिका में मांग की गई है कि सभी राज्य अपने यहाँ पर एक कमेटी का गठन करें जो पुरानी इमारतों को, पुराने पुलों को, पुराने स्मारकों के जोखिम का मूल्यांकन कर सके ताकि उनकी सुरक्षा सुनिश्चित की जा सके. इसके अलावा यह भी मांग की गई है इस याचिका में कि सभी राज्यों में एक ऐसा विभाग होना चाहिए जो इस तरह के हादसों की तेजी से जांच करे और जब इस तरह की इमारतें बन रही हों जिनका सार्वजनिक इस्तेमाल होना हो उसकी सुरक्षा सुनिश्चित कर सके. तो आज विशाल तिवारी की तरफ से चीफ जस्टिस की बताया गया था और याचिका पर जल्द सुनवाई की मांग की गई थी. सुप्रीम कोर्ट ने 14 नवंबर को सुनवाई के लिए सहमति दी है. अब 14 नवंबर को इस पूरे मामला सुनवाई पर लगेगा. बिल्कुल बिल्कुल, बहुत बहुत शुक्रिया अरविंद. तो दिल्ली थे हमारा संवाददाता अरविंद कही रहा है કે સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે. ખૂબ જ આ ગંભીર મામલો છે અને આ મામલે પીએલ દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા પીએલ દાખલ કરી છે અને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક નિવૃત્ત જજની અધ્યક્ષમાં, હાલાકી એમને તો માંગ કરી છે કે એસઆઈટી બનાવવા, પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરીશું.